गांधीनगर जिल्लाना देगाम तालुकाना हरसोली गामना ग्रामजनोनी रजूआतो थवा पामी छे के आजादीना आटला वर्ष थया तेम छता हरसोली थी खेतरोमां थईने मोटा जलुंद्रा गाम जवानो काचो मार्ग चोमासामां पाणी भराई जता मोटा मोटा खाड़ा पड़ी जता घास चारो लईने आवती महिलाओ अने खेतरोमां हळ अने ट्रेक्टर लईने जता खेडूतोने तेमज बाइक चालको अने विद्यार्थीओ अने बीमार व्यक्तिओने सारवार अर्थे लई जवामां ત્યારે આ પડેલા મોટા મોટા ખાડામાં પાણી અને કાદવ કીચડથી પરિવહન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હોવા છતાં પણ ગામના સરપંચ જિલ્લા અને તાલુકા ડેડિકેટ આજ દિન સુધી અમારી રજૂઆતો સમસ્યાઓ બાબતે કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી. આ મુખ્ય માર્ગ ઉપર 30થી વધુ મકાનો આવેલા છે. અન્ય ગ્રામજનોએ છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆતો કરી હોવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. ચૂંટાયેલા નેતાઓ ખાલી આશ્વાસન આપીને જતા રહે છે. અમે જ્યાં સ્થળ ઉપર ઉભા છીએ વારંવાર વર્ષો ત્યાં રસ્તાની એપ્લિકેશન કરી સરપંચો ચૂંટાઈ આવ્યા, ડેલિગેટો ચૂંટાઈ આવ્યા, ટીમ સભ્યો, ધારાસભ્યો, આગળ અમારા ગ્રાન્ટમાંથી જે કોંગ્રેસની સરકાર ચાલતી હતી એમાં ગ્રાન્ટ મળેલી છે, રસ્તો બની ગયેલો હ તો કયા કારણસર અડધો રસ્તો મૂક્યો છે એમને જવાબ આપો. બરોબર છે. અત્યારે જ્યારે જરૂર હતી તાણા બધા આવતા હતા, અત્યારે કોઈ અમારું હોમું જોતું નહીં. વગરામથી કોઈ બીમાર માણસ હોય, ડિલિવરીનો ખાટલા હોય કે કોઈ ગમે તે હોય, કોઈ નાનો નાનો બાળકો આવતો હતો એ તારવા પોતાની અંદર પડી જાય. બરોબર. તો અમારા ઓના 10 દિવસની અંદર જવાબ જોઈએ, નકર ઓની આગળ અમે આવું એ કરીશું, કાર્યવાહી થશે. અને સરપંચોને વારે કરીએ એ કરી એ થયું છે. એટલે સરકારી રાહે અમારો તાત્કાલિક પગલો લે એવી અમે વિનંતી કરીએ છીએ. હા, એ ભાઈ અરવિંદભાઈ બોલીને જાય સાચું, પણ આ કોઈ અત્યારે રાહ જોતું હોય અંદર તો તકલીફ આવીને ઉભી રહેશે. બરાબર. તો સરપંચ ને કહીએ તો કે કાલે થશે, ડેલિગેટ ને કહીએ તો પમદાર થશે, ધારાસભ્ય જોવા આવતા નહીં પેલા, આ ધારાસભ્ય તો કોઈ જવાબ જ આવતા નહીં. આ સમસ્યા 10 વર્ષથી ચાલુ જ છે, કોઈ હોમું જોતું નહીં. બધા ધારાસભ્યો આવીને જતા રહે, જિલ્લા ડેલિગેટ આવીને જતા રહે, અને સરપંચો બદલાઈ ગયા છે, તોય કોઈ રાહ હોમું જોતું. મારું નામ ચંદ્રસિંહ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખરસોલી ગામે પેલા આઝાદીના આટલા વર્ષો થયા હોવા છતાં અહીંયા હરસોલીના ગ્રામજનોને ખેતરમાં જવાનો મુખ્ય માર્ગ છે. છેલ્લા ઘણા વર્ષથી અહીંયા ભંગાર છે. અહીંયા જે ગામના ખેડૂતો, બહેનો, માતાઓ અને વિદ્યાર્થીઓ જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે ચોમાસામાં અહીંયા પાણી અને કાદવ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગગડાય છે. અને અહીંયા આપણે એક સ્થાનિક ભાઈને વાત કરીએ કે એમનું શું કહેવું છે. ભાઈ શું કહેવા માગી રહ્યા છો? સાહેબ, આ જે જાહેર રસ્તો છે હરસોલી ખેતરોમાં જવાનો, બરોબર, એટલે એ રસ્તા ઉપર છેલ્લા કેટલા વર્ષોથી આ કાદવ કીચડનો અને વરસાદના હિસાબે આગળથી પણ રસ્તા બંગાળના એ વિદ્યાર્થીઓ ખેડૂતો જવા માટે હાલાકી ઘણા બધા ભોગવી રહ્યા હતા. અને દર વર્ષે અમે રજૂઆત પંચાયતમાં કરીએ અને પંચાયત વાળા આવી લખીએ જાય, બધું થાય ને, એનો કોઈ અમને જવાબ મળતો નહીં. અને અત્યારે હાલ આ નાનો નાનો બાળકો ભાઈઓ ખેતરમાં ચાલ લેવા જાય, બધું હેરાન થઈ રહ્યું છે. અને ખાલી ચૂંટણી જ્યાં વોટ લેવાના હોય ત્યાં બધા આવી જાય છે, અને વોટ આલ્યા કે આ ફલાણો સરપંચ બન્યો, ફલાણો સરપંચ બન્યો, પછી એ કોઈ હમું જોતું નહીં. અને આગળ અમારો રોડ જ્યાં થઈ ગયેલો છે, મંજૂર થઈ ગયેલો છે, ગ્રાન્ટ બી મળી ગયેલી છે, અને એટલા કયા કારણોસર અમારો રસ્તો અધૂરો મૂક્યો છે, બરોબર છે, એ અત્યારે અમે આ સ્થળ ઉપર છીએ. અને હરસોલી ગામના બીજા અમારા ભાઈઓ ખેડૂતો છે અને ગ્રામજનો પંચાયતના ભાષા બધા એ બીજા પણ તમને અભિપ્રાય આપશે એવો મારો એ છે. અને વહેલી તકે અમારું કામ થાય એવું કરજો. નામ છે આપનું? જરા અરવિંદસિંહ જાલમસિંહ. ભાઈ શ્રી અરવિંદસિંહનું એવું કેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ બની ગયેલો પંચાયતમાં દેખાય છે અને અહીંયા કંઈ કોઈ પણ પ્રકારના તંત્ર ફરતું નથી. ગામના ગ્રામજનો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં આ રસ્તા બાબતે કોઈ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી. તો આપણે બીજા ભાઈ સાથે વાત કરીએ, એમનું શું કહેવું છે? ભાઈ શું કહેવામાં માગી રહ્યા છો? મારું તો એવું કહેવું કે નહીં, ગામના સભ્ય રાહ જોતા સરપંચો જાહેર કર્યું, તાલુકા ડેલિગેટને કીધું, ધારાસભ્યને કીધું, જિલ્લા ડેલિગેટને કીધું, પણ અમને કોઈ ગ્રાન્ટ આપતા નહીં. અને અમે આશ્વાસન આપી અને જતા રહી, અને ચૂંટણી હોય એ વખત આ બૈરા હાથ ફેવરીને જતા રહીને પાછળથી કોઈ
રોડ બનાવતા નથી અને પબ્લિક હેરાન થાય, નિશાળીઓ બહુ હેરાન થાય, દવાખાના વાળા બહુ હેરાન થાય. સરકારી ચોપડે તો આ રોડ લખાઈ ગયો, પાસ થઈ ગયો, પણ ધીરે નહીં બનાય એમને. મારું નામ ચંદ્રસિંહ જોશી ચૌહાણ. ભાઈ ગામના એક સ્થાનિક ભાઈ છે, એમનું એવું કેવું છે કે આ રોડ વચ્ચે કેટલાય વર્ષોથી બંગર હાલતમાં છે. ચોમાસામાં અહીંયા ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ વારંવાર પરેશાનીનો સામનો કરી રહ્યા હોવા છતાં આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવા છતાં સ્વતંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અગર ચૌહાણ ડિવિઝન ની દહેગામ.